मक्की बेन बोरी छा जाड़वा तो 20 वर्ष थी आवाय रेवा आवी ते दुनी उचेरु छे। आ शब्दो छे जीवन ना 8 दायका वितावेला मक्की बेन ना કે જેવું કોઈ સમાજ સેવી નથી પરંતુ હાલ અત્યારે વિશ્વ સામે ઊભી થયેલી સૌથી મોટી ચુનોતી એટલે કે ગ્લોબલ વોર્મિંગની હાલ અત્યારે સળગતી સમસ્યા છે અને લોકો તેનો સામનો કરી રહ્યા છે ત્યારે આ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં તેઓ એક નાનકડી પ્રવૃત્તિથી તેમનું યોગદાન પણ આપી રહ્યા છે તો કોણ છે આ વૃદ્ધા અને શા માટે તેઓ ચર્ચામાં છે તેમના અભિયાન થકી આવો જોઈએ સમગ્ર દુનિયા માટે ગ્લોબલ વોર્મિંગ એક સૌથી મોટી અને ભયંકર સમસ્યા બની રહી છે ઓઝોનના પડમાં પડી રહેલા ગાબડા અને ઓક્સિજનના સ્તરમાં ઉત્તરોત્તર થઈ રહેલા ઘટાડાને કારણે માનવી ચિંતામાં મુકાયો છે અને જેની પાછળનું કારણ વૃક્ષોનું આડેધર નિકંદન દિવસેને દિવસે કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે અને બેફામ રીતે વિકાસના નામે વૃક્ષોના નિકંદન નીકળી રહ્યા છે ઓક્સિજનનું સ્તર પણ ઘટી રહ્યું છે અને જેને કારણે આવનારા સમયમાં માનવીએ અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે એક તરફ ઉનાળો જામી રહ્યો છે પર બપોરે લોકો વૃક્ષનો છાંયડો શોધી રહ્યા છે પરંતુ વૃક્ષોનું વાવેતર કરવાની વાત આવે ત્યારે એક ડગલું પીછેહઠ કરવાનું લોકો પસંદ કરતા હોય છે ત્યારે રંગીલા રાજકોટના એક વૃદ્ધાનું અનોખું સેવા યજ્ઞ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે યુવાનોને પણ શરમાવે તેવી ચુસ્ત સ્ફૂર્તિ ધરાવતા 80 વર્ષના મકીબેનને પર્યાવરણના રખોપા કરવાનું જાણે બીડું ઝડપી લીધું હોય તેમ તેઓ આ 80 વર્ષની ઉંમરે પણ 2500થી વધુ વૃક્ષોનું સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે અને તેનું જતન પણ કરી રહ્યા છે રાજકોટના 80 વર્ષના આ મકીબેન ઔદ્યોગિક વિસ્તારમાં રહીને 2500થી વધુ વૃક્ષોને દરરોજ 60-70 ડોલ ડંકીએથી સિંચીને પાણી ભરે છે અને દરરોજ 2 વખત વૃક્ષોને પીવડાવે છે ઔદ્યોગિક વિસ્તારમાં ગરમી વધારે હોય છે અને તેવામાં આ માજી જાતે આ બધા વૃક્ષોને પાણી પીવડાવે છે જો વિગતવાર વાત કરીએ તો રાજકોટ અટિકા વિસ્તાર કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને જ્યાં વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ કઠિન હોય છે આવા વિસ્તારમાં મકીબેને અનેક ઔષધીય વૃક્ષો સહિત અનેક વૃક્ષોનું વાવેતર કર્યું છે ઠંડી હોય તડકો હોય કે પછી કોઈ પણ ઋતુ હોય પોતાની જાતે ટંકીમાંથી જાતે જ તેઓ પાણી સિંચે છે અને ઢોલ દ્વારા દરેક વૃક્ષોને સવાર બપોર અને સાંજ પાણી પીવડાવે છે મક્કી બેન બોરી છે શું કહે છે બા કેટલા વર્ષથી તમે ઝાડવાનું દેખલેખ કરો મને 80 વર્ષ થયા કઈ રીતના ઝાડવા ઉગાડ્યા કઈ રીતના શું હતું ઝાડવા તો 20 વર્ષ થયા હું અહીં રહેવા આવી ત્યાં દુની ઉછેરું છું કોઈ મરી જાય ને બધા ઉછેરીને એને બચાવી લો કઈ રીતના બચાવ કરો છો કઈ રીતના બચાવ કરો પાણી નાખું ફરતો ખામણો કરવું ખાતર નાખું એમ કરીને બચાવી લો આ ઉંમરે તમે ડંકીથી પાણી સિંચીને હા ડંકીથી પાણી સિંચીને બોર નથી સિંચીને તમે પાણી પાવ કેવું હા બે ટાણા પાણી સિંચીને પાણી 50-60 ડોલું જોઈ એટલી હરવે હરવે ધીરે ધીરે હાઈડા રાખી હું નિવૃત્ત છે કઈ કામ છે ને એટલે મારે કઈ કામ જોઈ એટલે ઝાડવાની સેવા કર્યા રાખ અને જે દવામાં કામ આવે ને એ ઝાડવું હું ઉછેરું આ વૃદ્ધા નિવૃત્ત જીવન જીવી રહ્યા છે પરંતુ તેમની પ્રવૃત્તિ ભલભલા જુવાનિયાઓને પણ ચોંકાવી દે તેવી છે તેઓ જાતે જ ડંકીથી પાણી સિંચીને આસપાસના વૃક્ષોને પીવડાવે છે અને આ કામ તેઓ દિવસભરમાં પપ્પે વાર કરતા નજરે પડે છે તો આશ્ચર્યની બાબત એવી પણ છે કે જો તેઓને કોઈ રોપ મળી જાય અથવા તો કોઈ આપી જાય તો તેને જાતે જ વાવીને સંતાનની જેમ ઉછેર કરે છે તે શેરીમાં રહેતા અબોલ જીવને 2 ટંકનો રોટલો મળી જાય તેવા પ્રયાસ પણ કરતા હોય છે અને સમાજને એક નવી રાહ ચીંધી રહ્યા છે આજકાલ ઘટાદાર વૃક્ષો કાપી નાખવાના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે ત્યારે દરેક માણસે મકીબેનમાંથી પ્રેરણા લેવી જોઈએ વૃક્ષો વાવીને આપણે પણ આપણી સામાજિક ફરજ બજાવવી જોઈએ સમગ્ર મામલે જીતુભાઈએ જણાવ્યું કે આ બા છેલ્લા 40 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે વૃક્ષો વાવા એ જ જાણે તેમના જીવનનું અભિયાન હોય તેમ સવાર બપોર અને સાંજના સમયે તેઓ વૃક્ષોની સેવામાં જ જોવા મળે છે કોરોના સમયમાં જ્યારે ઓક્સિજનના ફાંફા હતા તે સમયે આવા વૃક્ષોની કિંમત માણસને સમજાઈ હતી માટે દરેક વ્યક્તિએ વૃક્ષો વાવીને પર્યાવરણની રક્ષામાં પોતાનું યોગદાન આપવું જ જોઈએ એક તરફ પર્યાવરણને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે
આપણને ખ્યાલ છે કે વૃક્ષોનું છેતન કરવાને કારણે છેલ્લા કેટલાક દાયકામાં પર્યાવરણને ખૂબ નુકસાન થયું છે અને તેને કારણે હવે વિશ્વભરની ઇકોસિસ્ટમમાં ઝડપથી ફેરફાર પણ જોવા મળી રહ્યો છે. પર્યાવરણનું બગડતું સંતુલન અને વધતા પ્રદૂષણથી દુનિયા સંઘર્ષ કરી રહી છે, ત્યારે આવા મકીબેન જેવા જવાન વૃદ્ધ સમાજને નવો રાહ બતાવી રહ્યા છે અને તેમના આ ઉમદા કાર્યને સલામ. તમામ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.